વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે એસાઇનમેન્ટનો અભ્યાસ ચાલે છે અત્યારે, ખરું ને? ગુજરાતીનું એસાઇનમેન્ટ પૂર્ણ કર્યું, બરાબર. હવે આપણે આજે ગણિતનું એસાઇનમેન્ટ શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂર્ણ જુએ, બરાબર ને? અધૂરો વિડીયો જોવો નહીં, કારણ કે તમે અત્યારે સમજશો તો તમે પરીક્ષામાં લખી શકશો, બરાબર ને? તો આપણે ગુજરાતીનું એસાઇનમેન્ટના વિડીયો મોકલેલા છે, જે દરેક વિદ્યાર્થી મિત્રએ જોયા હશે, એનો અભ્યાસ કર્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, એસાઇનમેન્ટનો અભ્યાસ કરવાનો આગ્રહ રાખજો, કારણ કે તમારે પરીક્ષામાં તમારું પેપર સારું જાય એટલા માટે તમારે તૈયારી કરવી પડશે, ખરું ને? તો આજે આપણે ગણિતનું એસાઇનમેન્ટ શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અભ્યાસ કરજો. તો તમારા ગણિત ગમ્મતનું પેપર 40 ગુણનું હશે, એમાં કુલ 5 પ્રશ્નો હશે. પ્રશ્ન 1માં અ જોડી બનાવો, પ્રશ્ન 1બમાં દર્શાવ્યા મુજબ સરખી વસ્તુઓના જૂથ બનાવો, પ્રશ્ન 1કની અંદર સમજો અને જવાબ અને ચોરસમાં જવાબ લખો, પ્રશ્ન 1ડની અંદર સરખા આકારોને જોડો, પ્રશ્ન 2 અ ચોરસમાં સાચો અંક લખો, 2માં પ્રશ્ન 2ના બમાં સરવાળા કરો, પ્રશ્ન 3 અ બાદબાકી કરો, પ્રશ્ન 3 બ તરત પહેલાંની સંખ્યા લખો, પ્રશ્ન 3 ક તરત પછીની સંખ્યા લખો, પ્રશ્ન 3 ડ ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો, પ્રશ્ન 4 સૌથી મોટી સંખ્યા ફરતે ગોળ કરો, પ્રશ્ન 4નો બ સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો, પ્રશ્ન 4નો ક ચડતા ક્રમમાં લખો, પ્રશ્ન 4 ડ ઉતરતા ક્રમમાં લખો, પ્રશ્ન 4 ઈ નીચેના દાખલા ગણો, પ્રશ્ન 5 ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરું તથા ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટું કરો, પ્રશ્ન 5 બ ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ચોરસમાં યોગ્ય ક્રમ લખો, પ્રશ્ન 5 ક ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર માટે ખરાની તથા બહાર માટે ખોટાની નિશાની કરો, પ્રશ્ન 5 ડ ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી મોટા સા માટે ખરું તથા સૌથી નાના માટે ખોટાની નિશાની કરો, પ્રશ્ન 5નો ઈ ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ઉપર માટે ખરું તથા નીચે માટે ખોટાની નિશાની કરો, પ્રશ્ન 5નો ઈ નીચે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી નજીક માટે ખરાની તથા સૌથી દૂર માટે ખોટાની નિશાની કરો. તો આટલા 5 પ્રશ્નો તમારે ગણિતના પેપરમાં હશે, જેનો સમય હશે 2 કલાકનો અને જેના ગુણ હશે 40, બરાબર. તો આપણે હવે ગણિતના એસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ. ચલો, પ્રશ્ન 1 અ યોગ્ય જોડ બનાવો, બરાબર. તો જુઓ, અહીંયા આગળ પેન્સિલો આપી છે. કેટલી પેન્સિલ છે? 1 2 3 4 5. તો પેન્સિલની જોડે શું જોઈએ? રેકેટ ન જોઈએ, મોજા ન જોઈએ, રબર. શું છે? ભૂસવાનું રબર. તો પેન્સિલની જોડી રબર સાથે બનશે. 5 પેન્સિલ છે, 5 રબર છે. તો તમારે આ રીતે પેન્સિલવાળા ખાનાને રબરવાળા ખાના સાથે જોડવાનું છે, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ પરીક્ષામાં જોડકા જોડો ત્યારે જોડકા જોડવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમારું જોડકું સ્પષ્ટ દેખાય અને સુંદર લાગે, જોડકા સાચી રીતે જોડી શકો, બરાબર ને? તો પેન્સિલ અને ફૂટપટ્ટી મૂકી અને લીટી દોરવાની, બરાબર. હવે નંબર 2, હથોડીનું ચિત્ર છે. શેનું છે ચિત્ર? હથોડી. હથોડી દરેક વિદ્યાર્થી મિત્રએ જોઈ હશે, ખરું ને? કોઈ પણ ખીલી કે દિવાલમાં બેસાડવી હોય ત્યારે હથોડીના સાધનનો ઉપયોગ થાય છે. તો 4 હથોડી છે, તો હથોડીની જોડ શું બનશે? ખીલી.
શું બનશે? ખીલ્લી. તો ચાર હથોડીની ચાર ખીલ્લીવાળા ખાના સાથે જોડી દેવાનું, બરાબર. હવે અહીંયા જુઓ, આને શું કહેવાય? ફૂલ. ફૂલ રેકેટ દરેક વિદ્યાર્થી મિત્ર પાસે હશે, દરેક રમ્યા પણ હશે, ખરું ને? તો ફૂલને રમવા, ફૂલ રમવું હોય તો એના માટે રેકેટ, કયું સાધન વપરાય છે? રેકેટ. અને રેકેટ કહેવાય અને ફૂલ કહેવાય. તો ફૂલવાળા ખાનાને રેકેટવાળા ખાના સાથે જોડી દેવાનું, બરાબર. પછી જુઓ, બૂટ. શેનું ચિત્ર આપ્યું છે? બૂટ, પગમાં પહેરવાના બૂટ. તો બૂટને માટે એની સામે કઈ આવશે? મોજા. બૂટ મોજા આપણે બોલીએ છીએ ને, બૂટ પહેરો. તો બૂટ પહેરો તે પહેલાં આપણે શું પહેરીએ છીએ? મોજા પહેરી અને બૂટ પહેરીએ છીએ. તો યોગ્ય જોડ બૂટ મોજાની થઈ, બરાબર ને? તો આપણે બૂટવાળા ખાનાને મોજાવાળા ખાના સાથે જોડી દેવાનું, બરાબર. આગળ જુઓ, અહીંયા આપણને કેરીનું ચિત્ર આપ્યું છે. તો કેટલી કેરી છે? આપણે ગણવાની, એક બે ત્રણ ચાર અને પાંચ. તો પાંચ કેરીને પાંચ મીંડા દેખાય એ ખાના સાથે જોડવાનું છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, વધારે લાગે છે પાંચ કરતાં, ખરું ને? અહીંયા આગળ બે જ છે એટલે પાંચ કરતાં ઓછા. પછીનું ખાનું, તો એમાં એક બે ત્રણ ચાર અને પાંચ. તો પાંચ કેરીવાળા ખાનાને પાંચ મીંડાવાળા ખાના સાથે જોડી દેવાનું, બરાબર. જુઓ સસલું કેટલું છે? એક. તો અહીંયા આગળ એક મીંડું આપ્યું છે, બરાબર. તો એની સાથે એને જોડી દઈશું. આગળ કેપ્સિકમ છે, કેટલા છે? એક બે. તો અહીંયા બે મીંડા છે, બરાબર ને? તો કેપ્સિકમવાળા ખાનાને બે મીંડા સાથે જોડી દઈશું. હવે જુઓ ચોકલેટ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા આગળ આપણે નવ મીંડાવાળું ખાનું પહેલું છે. તો ચોકલેટવાળા ખાનાને નવ મીંડાવાળા ખાના સાથે જોડી દેવાનું, બરાબર. આગળ કેટલી માછલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત, બરાબર. અહીંયા ચાર મીંડા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, અહીંયા આઠ છે. આપણે સાત માછલી છે એટલે સાત મીંડાવાળું ખાનું શોધવાનું છે. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મળી ગયું, બરાબર. ત્રીજા નંબરના ખાનામાં સાત મીંડા છે. તો આપણે માછલીવાળા ખાનાને ત્રીજા નંબરવાળા ખાના સાથે જોડી દઈશું. આગળ કેટલી માટલી છે વિદ્યાર્થી મિત્રો? ગણજો મારી સાથે. હા, એક બે ત્રણ ચાર પાંચ છ. કેટલી છે? છ. તો અહીંયા આપણે પહેલાં ગણી ચૂક્યા છીએ, ચાર મીંડા છે, અહીંયા આઠ છે, આ ખાનું જોડાઈ ગયું છે. તો છેલ્લું છે એ છ મીંડાવાળું ખાનું છે. તો આપણે એને આ રીતે જોડી દેવાનું, બરાબર. જુઓ કેટલા દીવા છે વિદ્યાર્થી મિત્રો? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો અહીંયા આગળ આઠ મીંડાવાળું ખાનું આ રહ્યું. તો એ ખાનાને એની સાથે જોડી દઈશું. કેટલા પાંદડા છે? એક બે ત્રણ ચાર. તો ચાર પાંદડાને ચાર મીંડાવાળા ખાના સાથે જોડી દઈશું. આગળ જુઓ, અહીંયા આગળ આપણને આંગળીઓના નિશાન આપેલા છે. અને અહીંયા એ આંગળીઓ પ્રમાણે આપણે જે આંગળીનો કેટલા ક્રમ છે એ પ્રમાણે અહીંયા આપણે જોડવાનું છે, બરાબર ને? અહીંયા આગળ એક જ આંગળી ઊંચી છે. તો આપણે અહીંયાથી જે ખાનામાં એક ચિત્ર હોય એને એની સાથે જોડી દઈશું. તો એક આંગળી અને એક કેરી, તો આ બંને ચિત્ર એક એક છે. તો આપણે એ ખાનાને સાથે જોડી દઈશું. અહીંયા આગળ જુઓ, એક બે ત્રણ ચાર, ચાર આંગળી છે. તો અહીંયા આગળ ચાર પોપટ છે, એક બે ત્રણ ચાર. તો એ ખાનાને અહીંયા પોપટવાળા ખાના સાથે જોડી દઈશું. અહીંયા આગળ કેટલી આંગળી છે વિદ્યાર્થી મિત્રો? એક બે અને ત્રણ. તો અહીંયા આગળ ત્રણ બતક આપેલા છે. તો આપણે એ ખાનાને બતકવાળા ખાના સાથે જોડી દઈશું. અહીંયા જુઓ,
કેટલી આંગળી બતાવી છે? બે. અહીંયા બકરી પણ કેટલી છે? બે. તો આપણે એને એની સાથે જોડી દઈશું, છેલ્લા ખાનાને બકરીવાળા ખાના સાથે જોડી દઈશું. તો પ્રશ્ન એક અ અહીંયા પૂરો થયો. આગળ પ્રશ્ન એક બ. દર્શાવ્યા મુજબ સરખી વસ્તુઓના જૂથ બનાવો. બરાબર, ઉદાહરણ અહીંયા આપેલું છે. તો પહેલાં અહીંયા જુઓ કેટલી ચમચી છે? એક, બે, ત્રણ, ચાર. તો આપણે અહીંયા આગળ ચાર ચમચી લઈ અને ચોરસ દોરી દેવાનું, એટલે સરખા જૂથ બની ગયા કહેવાય. બરાબર, જુઓ અહીંયા આગળ કેટલાક ગલુડિયા છે? એક, બે. તો અહીંયા આગળ આપણને ચાર આપ્યા છે, પણ આપણે સરખી જોડ બનાવવા માટે બે ગલુડિયાની જ પેર બનાવી શું, બે બેનું જૂથ થઈ જાય એટલા માટે. તો આ રીતે આપણે જૂથ બનાવવાનું છે. કેટલી કેન્ડી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો આપણે અહીંયા જે કેન્ડી આપી છે એમાંથી છ કેન્ડીનું ચોરસ કરી અને જૂથ બનાવવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત છે તો આપણે છ કીધી છે, તો આપણે એ રીતે ચોરસ કરવાનું કે જેથી કરીને છ કેન્ડી આપણા ચોરસમાં આવી જાય, જેથી કરીને બંને જૂથ સરખા થાય. બરાબર, આગળ ચલો. કેટલી કોબીજ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. અહીંયા આગળ પાંચ કોબીજ લેવાની અને ચોરસ કરવાનું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચોરસ એ રીતે કરીશું. આ બની ગયું પાંચનું જૂથ. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો, કેટલી પતક છે? એક, સોરી, કેટલા સાપ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. બરાબર, તો આપણે અહીંયા આગળ આઠ સાપ આવે એ રીતનું જૂથ બનાવવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. બરાબર, અહીંયા આગળ દસ છે તો આપણે આઠ બતક આવે એ રીતે આપણું જૂથ બનાવવાનું છે. તો આપણે અહીંયા આગળ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આ રીતે આપણે અહીંથી જૂથ બનાવી દઈશું, જેથી કરીને બંને સરખા જૂથો, બંને ખાનાના જૂથો સરખા થાય. આગળ પ્રશ્ન એક ક. સમજો અને ચોરસમાં જવાબ લખો. બરાબર, જુઓ અહીંયા આગળ ત્રણ સંખ્યા છે. શું છે? ત્રણ સંખ્યા, એક, બે અને ત્રણ. ત્રણ મીંડા આપેલા છે, નીચે બે બે છે. બરાબર, નીચે કેટલા છે? બે. તો અહીંયા આપણે પહેલાં શું લખ્યું છે? ત્રણ. તો ત્રણને આ ખાનામાં લખીશું, એટલે શું થશે? અહીંયા આગળ ત્રણ એ નીચે કેટલા છે? બે. બે કરતાં મોટી છે, ખરું ને? બે કરતાં કોણ મોટું છે? ત્રણ. તો અહીંયા પહેલા ખાનામાં જે ત્રણ છે એ ત્રણ પહેલા ખાનામાં લખવાના અને બેને બીજા ખાનામાં લખવાના, જેથી વાક્ય બની છે ત્રણ એ બે કરતાં મોટી છે. આગળ અહીંયા આગળ જુઓ ચાર કેટલા છે? ચાર ચોરસ, એક, બે, ત્રણ, ચાર, અને નીચે ત્રણ સ્ટાર છે. બરાબર, તો ત્રણ ચાર, ચાર શું કહેવાય? ત્રણ કરતાં મોટી કહેવાય. તો પહેલા ખાનામાં આપણે શું લખીશું? ચોગડે ચાર. ચાર એ ત્રણ કરતાં મોટી સંખ્યા છે. આગળ કેટલા ત્રિકોણ, કેટલા છે તારા આકાર? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, અને અહીંયા આગળ એક, બે અને ત્રણ. તો સાત ત્રણ કરતાં સાત કેવી કહેવાય? મોટી. તો આપણે અહીંયા આગળ પહેલા ખાનામાં લખીશું સાત એ ત્રણ કરતાં મોટી છે. આગળ ચાર નંબર, કેટલા લંબચોરસ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નીચે છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો છ કરતાં કોણ મોટું થયું?
आठ। जुओ अहीं आगळ छ छे तो आटले आवे छे, बराबर। आ बे वध्या छे એટલે આઠ વધારે કહેવાય। તો પહેલા ખાનામાં લખીશું આઠ। આઠ એ કોના કરતાં મોટી છે? છ કરતાં। આઠ એ છ કરતાં મોટી છે। આગળ પાંચ નંબર બે। અહીંયા પહેલાં શું લખ્યું છે? બે પેન્સિલ લખી છે અને નીચે રબર કેટલા છે? ત્રણ। તો પેન્સિલ કરતાં રબર વધારે છે, ઓછું શું છે? પેન્સિલો, બરાબર ને? તો અહીંયા પહેલા ખાનામાં બે લખીશું, બે એ કોના કરતાં? ત્રણ કરતાં નાની સંખ્યા છે। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, અહીંયા આગળ જુઓ કેટલા પાંદડા છે? એક બે ત્રણ, અને અહીંયા આગળ ફૂલ કેટલા છે? એક બે ત્રણ ચાર। તો ત્રણ શું છે? ફૂલો પાંદડા ત્રણ છે ને જ્યારે ફૂલો ચાર છે, તો મોટું કોણ થયું? ચાર, અને નાનું કોણ થયું? ત્રણ। તો પહેલા ખાનામાં આપણે લખીશું ત્રણ એ કોના કરતાં? ચોગડે ચાર કરતાં નાની સંખ્યા છે। આગળ જુઓ, અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ, અને નીચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરાબર। તો છ કોણ છે? ઓછું કોણ છે? છ। તો પહેલા ખાનામાં લખીશું છ એ આઠ કરતાં નાની સંખ્યા છે। આગળ આઠ નંબર, એક બે ત્રણ ચાર પાંચ, કેટલી છે ફૂલ? પાંચ, અને અહીંયા આગળ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। તો નાની કોણ કહેવાય? પાંચ। પાંચમાં બે ઉમેરીએ ત્યારે સાત થાય ને, એટલે પાંચ નાની કહેવાય। કોના કરતાં? પાંચ એ નાની છે કોના કરતાં? સાત કરતાં। કોના કરતાં? સાત કરતાં, બરાબર ને? આગળ પ્રશ્ન એક ડ, સરખા આકારો જોડો, બરાબર। તો આપણે આમાં જે આકારો આપણને સરખા લાગતા હોય એની જોડ બનાવવાની છે। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? અને આ પ્રશ્નનો ગુણ છે કેટલા છે? ત્રણ। તો પહેલું છે લંબચોરસ, તો અહીંયા આગળ આપણે આ ચિત્રમાં લંબચોરસ છે તો એની સાથે આપણે જોડી દઈશું, બરાબર। પછી છે નળાકાર, તો નળાકારનું ચિત્ર અહીંયા છે તો આપણે એને આ રીતે જોડી દઈશું। પછી છે ત્રિકોણ, તો ત્રિકોણને અહીંયા જોડીશું। એવી જ રીતે સામે પહેલું ચિત્ર શેનું છે? નળાકારનું, તો એને જોડીશું। બીજું ચિત્ર શેનું છે? ત્રિકોણનું, તો એને ત્રિકોણ સાથે જોડીશું। અને ત્રીજું ચિત્ર છે લંબચોરસનું, તો એને અહીંયા જોડીશું। પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો અહીંયા પણ સરખા આકારો જોડવાના છે। પહેલું ચિત્ર શેનું છે? ત્રિકોણનું, તો એને અહીંયા જોડી દઈશું। બીજું ચિત્ર શેનું છે? ચોરસનું, તો આપણે એને અહીંયા જોડી દઈશું। પછી છે ગોળનું, બરાબર, તો એને અહીંયા જોડીશું। એવી જ રીતે નીચે ચોરસનું ચિત્ર છે તો એને છેલ્લા ચિત્ર સાથે જોડીશું। વચ્ચેનું ચિત્ર છે ગોળનું, તો આપણે એને ગોળ સાથે જોડીશું। અને પછીનું ચિત્ર છે ત્રિકોણનું, તો એને ત્રિકોણવાળા ચિત્ર સાથે જોડીશું। વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડવામાં ખાસ ધ્યાન રાખજો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો અને જોડકા વિચારીને જોડજો, આડું અવળું જોડાઈ જાય નહીં પરીક્ષામાં, બરાબર। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આગળ પહેલું ચિત્ર છે ત્રિકોણનું, શેનું ચિત્ર છે? ત્રિકોણનું, તો એને આપણે ત્રિકોણ સાથે જોડી દઈશું। પછીનું ચિત્ર છે નળાકારનું, તો એને અહીંયા જોડીશું। પછીનું ચિત્ર છે ગોળનું, તો એને અહીંયા જોડીશું। એવી જ રીતે નીચે, બરાબર, પહેલું ચિત્ર છે નળાકાર જેવું, તો આપણે એને અહીંયા જોડી દઈશું। બીજું ચિત્ર છે ગોળ, તો એને અહીંયા જોડીશું। અને પછીનું ચિત્ર છે ત્રિકોણ જેવું, બરાબર ને? તો એને
त्रिकोण साथे जोड़ी देशु। तो विद्यार्थी मित्रों अहीं आपणो प्रश्न एक पूर्ण थयो। हवे आपणे प्रश्न बे नो अभ्यास करिए। प्रश्न बे अ चौरस में साचो अंक लखो। तो विद्यार्थी मित्रों आपणे ज्यारे प्रकरण चालता था सरवाळा बाद बाकीना त्यारे आ रीतना दाखलाओ आपणे आगळ समझी चूक्या छीए, खरुं ने? तो दरेक विद्यार्थी मित्रों आ दाखला गणे त्यारे खास ध्यान राखे कई रीते दाखला गणवाना छे ते। खाना खालीवाळा दाखलामां तमारे भूल पड़वानी शक्यताओ वधारे रहेली छे, जेथी करीने दाखलाओ कई रीते गणवा એ હું તમને અત્યારે સમજાવીશ, બરાબર ને? જુઓ અહીંયા આગળ એક, અહીંયા ઉપર ખાનું ખાલી છે અને નીચે બે લખ્યા છે અને નીચે જવાબમાં છે છ। તો આપણે પહેલાં શું કરીશું, છ લીટા પહેલાં બે લીટા દોરીશું, એક બે, કેટલા લીટા દોરીશું બે, અને નીચે કેટલા હતા છ, તો આપણે બીજા છ લીટા દોરીશું, એક બે ત્રણ પહેલાં આપણે છ લીટા જવાબમાં જે છ લીટા છે ને એ દોરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, એમાંથી આપણે કેટલા બાદ કરીશું ઉપરવાળી સંખ્યા કેટલી છે બે, તો એક બે, તો બાકી કેટલા રહ્યા એક બે ત્રણ ચાર, તો અહીંયા ચોરસમાં આપણે જવાબમાં લખીશું ચાર। તો ચાર વત્તા બે બરાબર છ થાય। જો સમજણ ના પડે આપણે દાખલામાં એવું લાગે કે ભૂલ કરીએ છીએ તો આપણે આંગળીના વેઢા ગણી લેવાના, પહેલાં ચાર ગણો, એક બે ત્રણ ચાર, અને પછી બીજા કેટલા છે બે, એક અને બે, હવે આ બધાને ભેગા કરી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો આવી ગયો જવાબ છ, બરાબર। હવે જુઓ અહીંયા આગળ નવ આપ્યા છે, કેટલા આપ્યા છે નવ, અને નીચે ખાનું ખાલી છે અને જવાબમાં પણ નવ છે, તો આપણે જવાબના નવ લીટા કરીએ પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, પછી નવ લીટા કાપી નાખીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બધા જ ઉડી ગયા, બધા જ કપાઈ ગયા, તો કશું વધ્યું નહીં, એટલે જવાબમાં શું લખીશું શૂન્ય। હવે સરવાળો કરો તો નવ વત્તા શૂન્ય બરાબર શું જવાબ આવે, સંખ્યા પોતે, જે આપણે આગળ અભ્યાસક્રમમાં શીખી ગયા છીએ। તો નવમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ નવનો નવ રહે, બરાબર। આગળ જુઓ અહીંયા આગળ સાત છે ઉપર, બીજા નંબરનું ખાનું ખાલી છે અને જવાબમાં લખ્યા છે આઠ, તો આપણે જવાબના જે આઠ છે એના આઠ લીટા કરી દઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરાબર, એમાંથી સાત લીટા કાપી નાખીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, બચ્યો કેટલો એક, તો અહીંયા આપણે ખાનામાં લખી દઈશું એક, સાતમાં એક ઉમેરીએ એટલે જવાબ થાય આઠ। એવી જ રીતે આગળ જુઓ જવાબમાં કેટલા આપ્યા છે નવ, તો આપણે પહેલાં નવ લીટા દોરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા લીટા દોર્યા નવ, એમાંથી કાપવાના છે કેટલા ત્રણ, એક બે ત્રણ, તો બચ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો બોક્સમાં શું લખીશું આપણે છ, છ વત્તા ત્રણ બરાબર નવ થાય। પાંચ નંબર નીચે જવાબમાં કેટલા આપ્યા છે બે અને ઉપર કેટલા આપ્યા છે એક, તો આપણે બે લીટા કર્યા, હવે એક તો આપેલું છે એટલે કાપી નાખશું, એટલે બીજા ખાના માટેનો જવાબ આપણને મળી ગયો, કેટલો લીટો બચ્યો એક, તો અહીંયા ખાનામાં શું લખીશું આપણે એકડે એક, એક વત્તા એક જવાબ શું થાય બે થાય। આગળ પાંચ છે, નીચે ખાનું ખાલી છે અને જવાબમાં છે સાત, તો આપણે વચ્ચેનું ખાનું શોધવા માટે પહેલાં શું કરીશું સાત લીટા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા કર્યા
સાત, એમાંથી આપણે કેટલા બાદ કરીશું? પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. બચ્યા કેટલા? બે. કેટલા બચ્યા? બે. એટલે એનો મતલબ એવો થાય કે પાંચમાં બે ઉમેરીએ તો આપણને સાત મળે. આગળ કેટલા છે? ઉપર આઠ છે, વચ્ચે ખાનું ખાલી છે અને જવાબમાં છે નવ. તો આપણે નવ લીટા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. એમાંથી કેટલા બાદ કરીશું? આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. બચ્યો કેટલો? એક. કેટલો બચ્યો? એક. તો અહીંયા જવાબમાં આવશે એક. આઠમાં એક ઉમેરીએ તો જવાબ થાય નવ. આગળ ઉપર ચાર છે, વચ્ચેની ખાનું ખાલી છે અને જવાબમાં આઠ છે. તો ખાનામાં કઈ સંખ્યા આવશે એ આપણે શોધીએ, બરાબર? તો એ શોધવા માટે પહેલાં શું કરવું પડશે? જવાબમાં જે આઠ લીટા છે એ દોરવા પડશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. અને એમાંથી કેટલા આપણે બાદ કરવાના છે? ચાર. ચાર આપણને આપ્યા છે એ બાદ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર, બરાબર? તો બચ્યા કેટલા? એક, બે, ત્રણ, ચાર. કેટલા બચ્યા? ચાર. તો ચાર વત્તા ચાર કેટલા થાય? આઠ થાય. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ નંબર નવ. હવે જુઓ અહીંયા આગળ બાદબાકી છે. શું છે? બાદબાકીવાળા દાખલા. તો બાદબાકીવાળા દાખલામાં ત્રણ નંબર ઉપર છે, વચ્ચે ખાનું ખાલી છે અને અહીંયા આગળ જવાબમાં એક આપ્યો છે. તો આપણે શું કરવાનું છે? પહેલાં ત્રણ લીટા કરવાના છે. એક, બે અને ત્રણ. એમાંથી એક બાદ કરી દઈશું, એક લીટો બાદ કરી દઈશું. તો બચશે કેટલા? બે. એટલે કે ત્રણમાંથી બે બાદ કરતાં એક વધે છે. આગળ જુઓ અહીંયા આગળ ઉપર એક છે અને જવાબમાં સાત સંખ્યા છે. કેટલી સંખ્યા છે? સાત. તો હવે આપણે આ જવાબ લાવવો હોય, ઉપરનું ખાનું ખાલી હોય, ત્યારે આ બંનેનો સરવાળો કરવાનો રહે છે, બરાબર? જો નીચે ખાનું ખાલી હોય તો ઉપરનામાંથી નીચેની બાદ કરવાની, પરંતુ જો ઉપરનું ખાનું ખાલી હોય તો નીચેની અને એના જવાબની બંને સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે, બરાબર? તો સાતને એક આઠ, સાતને એક આઠ. તો આઠમાંથી એક બાદ કરીએ એટલે આપણને જવાબ મળે સાત, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ અહીંયા આગળ ઉપર ખાનું ખાલી છે, જવાબમાં ત્રણ આપ્યા છે, નીચે ત્રણ આપ્યા છે અને જવાબમાં છ આપ્યા છે. તો આપણે ઉપરનું ખાનું શોધવું હોય તો નીચેની જે બે સંખ્યા છે એનો સરવાળો કરવો પડશે, બરાબર? તો પહેલાં આપણે ત્રણ લીટા કરીએ. એક, બે, ત્રણ. પછી કેટલા છે સંખ્યા? છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ બધા ભેગા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા થશે? નવ. હવે જુઓ નવમાંથી ત્રણ બાદ કરો તો છ મળે. તમારી આંગળીના ટેરવા ગણજો નવ સુધી. હા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. એમાંથી આપણે કેટલા કાઢવાના છે? ત્રણ કાઢવાના છે. કેટલા કાઢવાના છે? ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. જવાબ મળી ગયો છ, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ પાંચ, વચ્ચે ખાનું ખાલી, જવાબમાં આઠ, વચ્ચે ખાનું ખાલી છે અને જવાબમાં પાંચ છે, બરાબર? તો આઠમાંથી પાંચ બાદ કરવા પડશે. તો આપણે એના માટે પહેલાં આઠ લીટા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, બરાબર? ત્યારબાદ પાંચ લીટા કરીશું. ત્યારબાદ શું કરીશું? પાંચ લીટા બાદ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. બચ્યા કેટલા? ત્રણ. કેટલા બચ્યા? ત્રણ. તો આપણે અહીંયા જ ખાનામાં લખી દઈશું ત્રણ. એટલે કે આઠમાંથી ત્રણ બાદ થશે તો જવાબ શું આવશે? પાંચડે પાંચ.
આગળ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, ઉપરનું ખાનું ખાલી છે તો નીચેની અને એના જવાબની બંને સંખ્યાનો શું કરવો પડશે? સરવાળો. નીચે સંખ્યા હોય અને ઉપરનું ખાનું ખાલી હોય તો નીચેની બે સંખ્યાનો સરવાળો કરીને અહીંયા લખી દેવાનું. પરંતુ જો ઉપરનું અને નીચેનું ખાનું હોય ભરેલું અને વચ્ચેનું ખાલી હોય તો આપણે શું કરવાનું? આપણે આગળ જોઈ ગયા ને કે બંનેનો સરવાળો કરી દેવાનો, બરાબર? તો અહીંયા આગળ આપણે શું કરીશું? પાંચમાંથી બે બાદ કરવાના છે. સાતમાંથી કેટલા બાદ કરવાના છે? બે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ ને સાત, એમાંથી કેટલા બાદ કરશું? પાંચ. કેટલા બાદ કરશું? નંબર તેર. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, નીચેનું બંને સંખ્યા આપી છે ને ઉપર ખાનું ખાલી છે, તો નીચેની બે સંખ્યા હોય ત્યારે શું કરવું પડશે? બંનેનો સરવાળો કરવો પડશે. સાત વત્તા બે, સાત પછી આઠ અને નવ. તો અહીંયા ઉપર ખાનામાં આપણે નવ લખીશું, તો નવમાંથી સાત જાય તો બે રહે, બરાબર ને? હવે આગળ અહીંયા આવો નવો દાખલો બીજો આપ્યો છે, ખાલી સંખ્યા ઉપર નીચે કરી છે. તો અહીંયા બે અને સાત આ બંનેનો સરવાળો કરવાનો, કેટલો થાય? નવ. કેટલો થાય? નવ. તો નવમાંથી બે બાદ થાય તો સાત રહે. આગળ નંબર ચાર. ચારમાંથી એક બાદ કરીશું તો કેટલા વધશે? એક, બે, ત્રણ, ચાર, એમાંથી એક જતું કરવાનું છે, તો કેટલા વધ્યા? એક, બે ને ત્રણ. તો અહીંયા જવાબમાં લખીશું તગડે ત્રણ. આગળ સોળ નંબર. પાંચ ખાનું ખાલી, નવ પાંચ ખાનું ખાલી અને પાંચ આપેલા છે, બરાબર? તો અહીંયા આગળ આપણે નવમાંથી શું કરીશું? પાંચ બાદ કરીશું. શું કરીશું? બાદ. તો પહેલાં નવ લીટા કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, એમાંથી કેટલા બાદ કરવાના છે? પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, બચ્યા કેટલા? એક, બે, ત્રણ અને ચાર. તો અહીંયા આગળ નવમાંથી ચાર જાય તો પાંચ બાકી રહે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આ દાખલાની પ્રેક્ટિસ તમારે વધારે કરવી પડશે, બરાબર ને? થોડા તમને અઘરા લાગતું હોય એવું લાગશે, બરાબર? તો પ્રયત્ન કરશો, મહેનત કરશો તો બધું જ આવડી જશે. આગળ પ્રશ્ન બે બ, સરવાળા કરો. તો અહીંયા આગળ ત્રણ વત્તા એક, તો એક, બે, ત્રણ અને એક, એક, બે, ત્રણ, ચાર, કેટલા થશે જવાબમાં? ચોગડે ચાર. આગળ છ વત્તા એક, છ ને એક, સાત. પાંચ વત્તા બે, પાંચ પછી છ, સાત. તો અહીંયા આપણે સાત લખીશું. આગળ નંબર ચાર, બે વત્તા શૂન્ય, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવશે? સંખ્યા પોતે જ. તો અહીંયા આગળ બગડે બે લખી દઈશું. બેમાંથી શૂન્ય જાય, બે હોય ચોકલેટ અને તમે કોઈને કશું ના આપો, તમારી પાસે બે ને બે આખી રહે, બરાબર ને? આગળ પાંચ નંબર, છ વત્તા ત્રણ વત્તા છ. તો આપણે પહેલાં છ ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અને બીજા કેટલા છે? ત્રણ. એક, બે અને ત્રણ, તો બધા ભેગા મળીને કેટલા થાય? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો અહીંયા કેટલો જવાબ આવશે? નવ, બરાબર? પાંચ વત્તા ચાર વત્તા પાંચ, ચાર પછી પાંચ, છ, સાત, આઠ, નવ, કેટલા થશે? નવ. ચાર વત્તા પાંચનો જવાબ થશે નવ. આગળ એક વત્તા બે, બે ને એક, ત્રણ. સાત વત્તા બે, સાત પછી આઠ, નવ. તો અહીંયા આગળ નવ જવાબ આવશે. આગળ સોળ ઓછા બે. જુઓ, અહીંયા તમને થોડી ગણતરી અઘરી લાગશે, બરાબર ને? પણ સાવ
સહેલું જ છે. ધારો કે 16 એટલે એક દશક અને 6 એકમ, તો અહીંયા દશકના દશક તો આવશે જ, દશકનો એક આવશે બરાબર, અને 6 એકમ છે એના લીટા કરીશું 1 2 3 4 5 6. અને બીજી કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 2. તો બીજા 2 લખી દઈશું 1 2 1 2 3 4 5 6, 7 અને 8 બરાબર. વિદ્યાર્થી મિત્રો 16માં 2 ઉમેરીએ એટલે 18 થાય. આગળ 12 વત્તા 2, 2 છે એમાં 2 ઉમેરી દઈએ તો કેટલા થશે? 4. અને એક દશકનો એક નીચે ઉતારી દેવાનો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ 7 અને 1 1 અને 7 8 થાય, કેટલા થાય? 8. તો આપણે અહીંયા ખાનામાં લખી દઈશું 8 અડે 8, અને દશકનો એક તો મૂકવાનો રહેશે જ બરાબર. હવે જુઓ નંબર 12 15 ઓછા 2 બરાબર. તો અહીંયા પાછળ એકમના સ્થાનમાં કઈ સંખ્યા છે? 5. તો 5માંથી 2, 5માં શું કરવાનું છે? 2 ઉમેરવાના છે. તો 5 પછી 6 અને 7, અને દશકનો એક તો મૂકી જ દેવાનો બરાબર. આગળ 14 વત્તા 1, તો એકમના સ્થાનમાં કેટલી સંખ્યા છે? 4 એમાં 1 ઉમેરીએ એટલે થાય 5, અને દશકનો 1 મૂકી દઈશું. આગળ 13 વત્તા 2, તો 3 અને 2, 3 પછી 4 5, 5 અને દશકનો 1 બરાબર. આગળ નંબર 15 11 વત્તા 8, 11 વત્તા 8, તો 1માં 8 ઉમેરીએ તો 8 પછી 9, તો 9 અને દશકનો 1 તો મૂકી જ દેવાનો બરાબર. આગળ 10 વત્તા 7, તો કોઈ પણ રકમને રકમ કોઈ પણ રકમમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવશે? રકમ પોતે. તો 7 ને 7 મૂકી દઈશું અને દશકનો 1 મૂકી દઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે સરવાળા કરવાના રહેશે. આગળ સમજણ પડી વિદ્યાર્થી મિત્રો બરાબર? તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. ગણિતમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નો અભ્યાસ કર્યો. તો તમારે આ જે વિડીયો છે એ જોવાનો છે, અને તમારે ઘરે દાખલા ગણવાની, સાથે પોતી ચોપડીમાંથી જોઈ અને દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની બરાબર વિદ્યાર્થી મિત્રો. અને જે આ ખાલી ખાનાવાળું છે એ તમારે ખાસ તમારી ચોપડીમાં જોઈ અને અભ્યાસ કરવાનો, જેથી કરીને તમે સરળતાથી દાખલા ગણી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણો આ પીરિયડ અહીંયા પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં પ્રશ્ન 3 સાથે ગણિતનું એસાઇનમેન્ટ ભાગ 2 આપણે શીખીશું બરાબર. આવજો વિદ્યાર્થી મિત્રો.